સ્વામિનારાયણ વિશ્વવિદ્યાપીઠ કડોદરા ખાતે 32 જવાનોને નિમણૂંક પત્ર અને રક્તદાન શિબિરનો કાર્યક્રમ આજે સવારે યોજાયો હતો. પલસાણ તાલુકામાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોનો સત્કાર સમારંભ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયાની અધ્યક્ષતામાં આજે સવારે સ્વામિનારાયણ વિશ્વવિદ્યાપીઠ કડોદરા ખાતે યોજાયો હતો, જેમાં નવા જોડાયેલા 32 હોમગાર્ડ જવાનોનો નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. ઉપરાંત કડોદરા ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ જવાન સમીર ઝુબેર ખાન પઠાણનું અકાળે અવસાન થતા પત્ની સબાનાબેનને હોમગાર્ડ વેલફેર ફંડમાંથી રૂપિયા 1,55,000 ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે લોક સમર્પણ રક્તદાન બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હું ડૉક્ટર પ્રફુલ્લ શિરોયા, સુરત જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડરની મારી જવાબદારી છે. આજરોજ અમારા હોમગાર્ડ્સના પલસાણા યુનિટ દ્વારા 21 સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજમાં સ્વામી શ્રી કેપી સ્વામીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવેલું હતું. એમાં અમારા ઓફિસિયલ કમાન્ડિંગ શ્રી વોર્સેભાઈ અને અમારા હોમગાર્ડ્સ મિત્રો એન્સિયન્સ મિત્રો હાજર રહ્યા હતા. સ્નેહમિલનની સાથે સાથે એક અમે રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું હતું, કારણ કે અત્યારે દિવાળીના સમયમાં રક્તની ખૂબ જરૂરિયાત હોય છે, તેથી કરીને અહીંયા અમારા હોમગાર્ડ્સ મિત્રો છે એમણે પણ રક્તદાન કરેલું છે. અને અમારે એક દુઃખની વાત એવી હતી કે અમારી વચ્ચેથી જ અમારા હોમગાર્ડ્સના પરિવારનો એક સભ્ય પઠાણ કરીને અકસ્માતે મૃત્યુ થયું હતું. એમના પરિવારને અમારા કમાન્ડર જનરલ ડૉક્ટર નિર્જા પુત્રો દ્વારા 1,55,000 ચેક ગઈકાલે જ આવ્યો હતો. આપણને આપણા પરિવારમાંથી એક વ્યક્તિ દુઃખ થાય ત્યારે ખરેખર ખૂબ દુઃખ હોય છે, પરંતુ ભગવાનની સામે આપણું કોઈ ચાલતું નથી. પરંતુ સરકારશ્રી દ્વારા જે લોકોનું વર્ષમાં એક વખત વેલફેર ફંડ કપાય છે, એ વેલફેર ફંડમાંથી ક્યારે પણ હોમગાર્ડ્સ અકસ્માતે મૃત્યુ થાય તો એ લોકોને 1,55,000 રૂપિયા મળે છે. તો આજે એ ચેક પણ એમના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો અને વધારેમાં આ સ્નેહ મિલન કાર્યક્રમમાં અમને જે સ્વામીએ આશીર્વચન આપ્યા છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી. આ પ્રસંગે સ્વામિનારાયણ વિશ્વવિદ્યાપીઠ કડોદરાના સ્થાપક કેપી શાસ્ત્રીજીએ આશીર્વચન આપ્યા હતા. કૃષ્ણ સોની, હિન્દી ન્યૂઝ, કડોદરા.